ओम नमो भगवते वासुदेवाय। 55मो अध्याय प्रद्युम्ननो जन्म अने शंबरासुरनो वध। श्री सुखदेव जी कहे छे, परीक्षित कामदेव भगवान वासुदेवना ज अंश छे। तेवो पहला रुद्र भगवानना क्रोधाग्नि थी भस्म थई गया हता। हवे फरी शरीर प्राप्ति माटे तेमणे પોતાના અંશી ભગવાન વાસુદેવનો જ આશ્રય લીધો। તેજ કામદેવ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રુક્મિણીજીના ગર્ભથી ઉત્પન્ન થયા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા। સૌંદર્ય, પરાક્રમ, શીલ વગેરે સદગુણોમાં તેઓ ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ રીતે કમ ન હતા। બાળક પ્રદ્યુમ્ન હજી 10 દિવસના પણ થયા ન હતા કે કામરૂપી માયાવી સંબરાસુર વેશ બદલીને સુતિકા ગૃહમાંથી તેમણે હરી લઈ ગયો અને સમુદ્રમાં ફેંકી દઈ પોતાને ઘેર આવી ગયો। તેમને ખબર પડી ગઈ હતી કે આ પ્રદ્યુમ્ન મારો ભાવિ શત્રુ છે। સમુદ્રમાં પ્રદ્યુમ્નને એક મોટો મચ્છ ગળી ગયો। ત્યાર પછી માછીમારોએ પોતાની જાળમાં ફસાવીને બીજી માછલીઓ સાથે આ મોટા માછલાને પણ પકડી લીધો અને તેમણે તે માછલાને લઈ જઈને સંબરાસુરને ભેટ આપી દીધો। સંબરાસુરનો રસોઈયો તે અદ્ભુત મચ્છને ઉઠાવીને રસોઈ ઘરમાં લઈ આવ્યો અને તેને ચીરવામાં આવ્યો। રસોઈયાએ મચ્છના પેટમાં બાળક જોઈને તેને સંબરાસુરની દાસી માયાવતીને આપી દીધો। માયાવતીના મનમાં શંકા ઉત્પન્ન થઈ। ત્યારે નારદજીએ આવીને કહ્યું કે આ કામદેવ જ છે, શ્રી કૃષ્ણના પત્ની રુક્મિણીના ગર્ભથી તેની ઉત્પત્તિ થઈ છે અને માછલાના પેટમાં પ્રવેશ વગેરે બધી વાત કહી સંભળાવી। પરીક્ષિત, તે માયાવતી કામદેવની પત્ની યશસ્વી રતી જ હતી। જે દિવસે ભગવાન શંકરના ક્રોધથી કામદેવનું શરીર ભસ્મ થઈ ગયું તે દિવસથી તે તેમના સદેહે પુનઃ ઉત્પન્ન થવાની પ્રતીક્ષા કરી રહી હતી। તે જ રતીને સંબરાસુરે પોતાને ત્યાં દાળ ભાત બનાવવાના કામ માટે રાખી હતી। જ્યારે તેને ખબર પડી કે આ બાળકના રૂપમાં મારા પતિ કામદેવ જ છે, ત્યારે તે તેના પ્રતિ બહુ પ્રેમ કરવા લાગી। શ્રી કૃષ્ણ કુમાર ભગવાન પ્રદ્યુમ્ન થોડા જ સમયમાં યુવાન થઈ ગયા। તેમનું રૂપ લાવણ્ય એટલું અદ્ભુત હતું કે જે સ્ત્રીઓ તેમને જોતી તેમના મનમાં શૃંગાર રસ ઉત્પન્ન થઈ જતો। કમળની પાંખડી જેવા કોમળ અને વિશાળ નેત્ર, ઘૂંટણો સુધી લાંબી ભુજાઓ અને મનુષ્ય લોકમાં સૌથી સુંદર શરીર જોઈને રતિ લજ્જાયુક્ત હાસ્ય સાથે વાકી ભ્રુકુટીથી પ્રણયપૂર્વક ભાવો વ્યક્ત કરતી રહીને તેમની સેવામાં મગ્ન રહેતી હતી। શ્રી કૃષ્ણ કુમાર ભગવાન પ્રદ્યુમ્ને તેના ભાવોમાં પરિવર્તન જોઈને કહ્યું, દેવી, તમે તો મારી માં સમાન છો, તમારી બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? હું જોઉં છું કે તમે માનો ભાવ ત્યજીને પત્ની જેવો હાવભાવ દેખાડી રહ્યા છો। ત્યારે રતિએ કહ્યું, પ્રભુ, તમે સ્વયં ભગવાન નારાયણના પુત્ર છો। સંબરાસુર તેમને સુતિકા ગૃહમાંથી ચોરી લાવ્યો હતો, તમે મારા પતિ સ્વયં કામદેવ છો અને હું આપની હર હંમેશની પત્ની રતિ છું। મારા સ્વામી, જ્યારે તમે 10 દિવસના પણ ન હતા ત્યારે આ સંબરાસુરે તમારું હરણ કરીને તમને સમુદ્રમાં નાખી દીધા હતા। ત્યાં એક મચ્છ તમને ગળી ગયો અને તેના પેટમાંથી તમે અહીં મને પ્રાપ્ત થયા છો। આ સંબરાસુર અનેક પ્રકારની માયા જાણે છે। તેને પોતાના વશમાં કરવો અથવા જીતી લેવો બહુ કઠણ છે। તમે તમારા આ શત્રુનો મોહન વગેરે માયાઓ વડે નાશ કરો। સ્વામી, પોતાનો પુત્ર ખોવાઈ જવાથી તમારી માતા પુત્ર સ્નેહથી વ્યાકુળ થઈ રહ્યા છે। તેઓ વાત્સલ્ય સ્નેહથી વ્યાકુળ બનીને રાત દિવસ ચિંતા કરતા રહે છે।
તેઓ બચ્ચા વિનાની ટીટોળી અને વાછડા વિનાની ગાયની જેમ પુત્ર સ્નેહથી વ્યાકુળ બની ગયા છે. માયાવતી રતિએ આ પ્રમાણે કહીને પરમ શક્તિશાળી પ્રદ્યુમ્નને મહામાયા નામની વિદ્યા આપી. આ વિદ્યા એવી છે જે તમામ પ્રકારની માયાઓનો નાશ કરી દે છે. હવે પ્રદ્યુમ્નજીએ સંબરાસુરની પાસે જઈને સહન ન થઈ શકે તેવા વચનોથી કલહ પેદા કર્યો. તેઓ ઈચ્છતા હતા કે આ કોઈ રીતે ઝઘડો કરે. એટલું જ નહીં, તેમણે સંબરાસુરને યુદ્ધ માટે સ્પષ્ટ રૂપે આમંત્રિત કર્યો. પ્રદ્યુમ્નજીના કટુ વચનોના ઘાથી સંબરાસુર એવી રીતે છંછેડાઈ ગયો જાણે કોઈએ ઝેરીલા સાપને પગથી લાત મારી હોય. તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે હાથમાં ગદા લઈને બહાર નીકળ્યો. તેણે પોતાની ગદા બહુ જોરથી આકાશમાં ઘુમાવીને પ્રદ્યુમ્નજી ઉપર પ્રહાર કર્યો. ગદા મારતી વખતે તેણે વજ્રના કડાકા જેવી તીવ્ર ગર્જના કરી, જાણે વીજળી ત્રાટકી હોય. પરીક્ષિત, ભગવાન પ્રદ્યુમ્નજીએ જોયું કે તેની ગદા બહુ વેગથી મારી તરફ આવી રહી છે, ત્યારે તેમણે પોતાની ગદાના પ્રહારથી તેની ગદાને રોકી લીધી અને ક્રોધપૂર્વક પોતાની ગદા તેના પર ફેંકી. ત્યારે તે દૈત્ય માયાસુર પાસેથી શીખેલી આસુરી માયાનો આશ્રય લઈને આકાશમાં ચાલ્યો ગયો અને ત્યાંથી પ્રદ્યુમ્નજી પર અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો. મહારથી પ્રદ્યુમ્નજી પર અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોની વર્ષા કરીને જ્યારે તેમણે પીડવા લાગ્યો ત્યારે પ્રદ્યુમ્નજીએ સમસ્ત માયાઓને શાંત કરનારી સત્વમયી મહાવિદ્યાનો પ્રયોગ કર્યો. ત્યારબાદ સંબરાસુરે યક્ષ, ગંધર્વ, પિશાચ, નાગ અને રાક્ષસોની અનેક માયાઓનો પ્રયોગ કર્યો, પરંતુ શ્રી કૃષ્ણ કુમાર પ્રદ્યુમ્નજીએ પોતાની મહાવિદ્યાથી તે બધી માયાઓનો નાશ કરી દીધો. ત્યાર પછી તેમણે એક તીક્ષ્ણ તલવાર ઉઠાવી અને સંબરાસુરનું મુકુટ અને કુંડળોથી સુશોભિત મસ્તક કાપીને ધડથી અલગ કરી દીધું. દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરીને સ્તુતિ કરવા લાગ્યા અને ત્યાર પછી માયાવતી રતિ, જે આકાશમાં પણ ચાલી શકતી હતી, પોતાના પતિ પ્રદ્યુમ્નજીને આકાશ માર્ગે દ્વારકાપુરીમાં લઈ ગઈ. પરીક્ષિત, આકાશમાં પોતાની ગોરી પત્ની સાથે શ્યામવર્ણના પ્રદ્યુમ્નજી વીજળી અને મેઘના જોડાની જેમ શોભી રહ્યા હતા. આ પ્રમાણે તેમણે સેંકડો સ્ત્રીઓના નિવાસ સ્થાન એવા ભગવાનના તે ઉત્તમ અંતઃપુરમાં પ્રવેશ કર્યો. અંતઃપુરની સ્ત્રીઓએ જોયું કે પ્રદ્યુમ્નજીનું શરીર વર્ષાકાલીન મેઘ જેવું શ્યામવર્ણ છે, રેશમી પિતાંબર ધારણ કરેલું છે, ઘૂંટણો સુધી લાંબી ભુજાઓ છે, કમળ જેવા લાલ નેત્રો અને કાળા વાકડિયા કેસોથી સુશોભિત, સુંદર હાસ્યથી પ્રફુલ્લિત, સુંદર મુખવાળા તે પ્રદ્યુમ્નજીને જોઈને બધી સ્ત્રીઓ તેમને શ્રી કૃષ્ણ સમજીને શરમાઈ ગઈ અને જ્યાં ત્યાં છુપાઈ ગઈ. પછી ધીરે ધીરે તે સ્ત્રીઓને ખબર પડી ગઈ કે આ શ્રી કૃષ્ણ નથી, તેથી તેઓ ફરીથી ધીરે ધીરે સૂક્ષ્મ નજરે જોવા લાગી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ વય વગેરેમાં થોડી વિલક્ષણતા જોઈને તે અત્યંત આનંદિત અને વિસ્મયપૂર્વક આ શ્રેષ્ઠ દંપતી પાસે આવી ગઈ. પરીક્ષિત, સદા મધુરભાષી શ્યામનયના રૂકમિણીજી ત્યાં આવી પહોંચ્યા. આ નવા દંપતીને જોઈને તેમને તેમના ખોવાયેલા પુત્રનું સ્મરણ થઈ આવ્યું. વાત્સલ્ય સ્નેહની વિપુલતાથી તેમના સ્તનોમાંથી દૂધ સ્ત્રવવા લાગ્યું. રૂકમિણીજી વિચારવા લાગ્યા, આ નરરત્ન કોણ છે? આ કમલનયન કોનો પુત્ર છે? કઈ ભાગ્યશાળી સ્ત્રીએ આને પોતાના ગર્ભમાં ધારણ કર્યો હશે? આને આ કોણ સૌભાગ્યવતી પત્ની પ્રાપ્ત થઈ છે? મારો પણ એક નાનકડો બાળક ખોવાઈ ગયો છે,
ખબર નથી એને કોણ સુતિકા ગૃહમાંથી ઉઠાવી લઈ ગયું. જો કે ક્યાંક જીવતો જાગતો હશે તો તેની ઉંમર તથા રૂપ પણ આના જેવું જ હશે. હું તો એ વાતથી પરેશાન છું કે આને ભગવાન શ્યામ સુંદર જેવું જ રૂપ, શરીરનો બાંધો, ચાલ, હાસ્ય, ચિતવન અને બોલચાલ ક્યાંથી પ્રાપ્ત થયા. માનો ન માનો, આ તે જ બાળક છે જેને મેં મારા ઉદરમાં ધારણ કર્યો હતો. કેમ કે સ્વાભાવિક રીતે મારો સ્નેહ આના પ્રતિ ઉભરાઈ રહ્યો છે અને મારી વામ ભુજા પણ ફરકી રહી છે. જે સમયે રુક્મિણીજી આવો વિચાર કરી રહ્યા હતા તે જ સમયે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવજીની સાથે ત્યાં પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા, પરંતુ તેઓ કાંઈ બોલ્યા નહીં, ચૂપચાપ ઊભા રહ્યા. એટલામાં જ દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પ્રદ્યુમ્નજીને સમરાસુરે હરી જવાની, સમુદ્રમાં ફેંકી દીધાની વગેરે જે જે ઘટનાઓ બની હતી તે બધી કહી સંભળાવી. નારદજી દ્વારા આ અત્યંત આશ્ચર્યજનક ઘટના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણના અંતઃપુરની સ્ત્રીઓ ચકિત થઈ ગઈ અને ઘણા વર્ષોથી ખોવાઈ ગયા પછી પાછા આવેલા પ્રદ્યુમ્નજીનું એ રીતે અભિનંદન કરવા લાગી જાણે કોઈ મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય. દેવકીજી, વસુદેવજી, ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, રુક્મિણીજી અને સ્ત્રીઓ બધા તે નવદંપત્તિને હૃદય લગાડી અત્યંત આનંદિત થઈ ગયા. જ્યારે દ્વારકાવાસી સ્ત્રી પુરુષોને ખબર પડી કે ખોવાઈ ગયેલા પ્રદ્યુમ્નજી પાછા આવી ગયા છે ત્યારે તે પરસ્પર કહેવા લાગ્યા, અહો કેવા સૌભાગ્યની વાત છે કે આ બાળક જાણે મરીને પાછો આવ્યો. પરીક્ષિત, પ્રદ્યુમ્નજીના રૂપરંગ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એટલા મળતા આવતા હતા કે તેમને જોઈને તેમની માતાઓ પણ તેમને પોતાના પતિદેવ શ્રી કૃષ્ણ સમજીને મધુર ભાવમાં મગ્ન થઈ જતી હતી અને તેમની સામેથી ખસીને એકાંતમાં ચાલી જતી હતી. શ્રીનિકેતન ભગવાનના પ્રતિબિંબ સ્વરૂપ કામા અવતાર ભગવાન પ્રદ્યુમ્નને જોયા પછી આમ થવું એ કોઈ આશ્ચર્યની વાત નથી. પછી તેમને જોઈને બીજી સ્ત્રીઓની વિચિત્ર દશા થઈ જાય એમાં તો કહેવાનું જ શું છે. દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત પ્રદ્યુમ્નની ઉત્પત્તિનું નિરૂપણ એ નામનો 55મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.